જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેટરનરી કોલેજ પાલતુ વગડાઓ અને વન્ય પ્રાણીઓની સારવાર માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. તાજેતરમાં 18 માર્ચના રોજ આ કોલેજ ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસ્બન્ડરી ખાતે એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાઈ ગયો અને તે હતો સેલિબ્રેટિંગ અવર પેટ્સ અંતર્ગત ડોગ શો. જી હા, જૂનાગઢના અનેક શ્વાન પ્રેમીઓએ આ ડોગ શોની અંદર ભાગ લીધો. વેટરનરી કોલેજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને જેસીઆઈ જૂનાગઢ મહિલાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ ડોગ શોને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. આ કાર્યક્રમની શરૂઆતમાં આ કાર્યક્રમના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડૉક્ટર કે એસ મૂર્તિએ શ્વાન પ્રેમીઓ, આવેલા દર્શકો અને મહાનુભાવોનું શબ્દોથી સ્વાગત કર્યું. વેટરનરી કોલેજના ડીન અને પ્રિન્સિપાલ ડૉક્ટર પી એચ ટાંકે આ ડોગ શો જૂનાગઢમાં પ્રયોજવા પાછળનું કારણ અને જૂનાગઢ અને શ્વાન પ્રેમને ખૂબ જ અસરકારક રીતે શ્રોતાઓ સમક્ષ રજૂ કર્યા. શ્વાનનું પ્રદર્શન જૂનાગઢમાં કેમ? 350 શ્વાન પ્રેમીઓ તો જૂનાગઢમાં છે જ, અને સામાન્ય રીતે બપોર પછી સૌરાષ્ટ્રમાં કોઈ કાર્યક્રમ યોજવો અને 3 વાગે 350 માણસો ભેગા કરવા જૂનાગઢમાં, એ જ બતાવે છે કે જૂનાગઢમાં હજી શ્વાન પ્રેમ જીવે છે. કદાચ જૂનાગઢ જ એવો વિસ્તાર છે કે જ્યાં 142 પશુ ચિકિત્સકો જે સર્વિસમાં હોય, નિવૃત્ત હોય અને પ્રવૃત્ત હોય, એવું એકમાત્ર ગુજરાતનું શહેર છે એ જૂનાગઢ છે. ખૂબ જ જૂના હિન્દુસ્તાનના જે શ્વાન છે, જે હાલ પણ જામનગરના હાલારમાં, કચ્છના બનીમાં અને હાલ આપણા જે પાકિસ્તાનમાં સિંધમાં તાજી નામના શ્વાનો છે, એ આ વિસ્તારની ઓળખ હતી. આપણે અહીંથી રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન જઈએ ત્યારે સરદારબાગ વિસ્તાર આવે છે, ત્યાં વિશ્વના 332 ઉચ્ચ કુળના શ્વાનો રાખતા હોય, અને એનામાં જે એના પપીસ ગલુડી આવે એની જે રેવન્યુ આવક થતી એ સ્ટેટની આવક તરીકે ગણતા. શ્વાન માટે એમણે અલગથી એક ડિપાર્ટમેન્ટ, અત્યારે આપણે પશુપાલન ખાતું, કૃષિ ખાતું, શિક્ષણ ખાતું છે, એવું દિવાન એક આખું કેનલ ડિપાર્ટમેન્ટ ઊભું કરેલું, અને એના થકી જે રેવન્યુ ઊભા થતા, છેલ્લું જે રેવન્યુ ઊભું થયેલું પ્રી ઇન્ડિપેન્ડન્સ, એમાં એવો આંકડો લખ્યો છે કે 1,17,000 રૂપિયા ડોગના પપીસ અલગ અલગ રાજ્યોને વેચાણ કર્યાથી રાજ્યોને આવક થયેલી. આઈસીઆર નવી દિલ્હીએ પેટ સ્પા અને બ્યુટિફિકેશનનો ખાસ પ્રોજેક્ટ 75 લાખ રૂપિયા આપીને મંજૂર કર્યો છે. તો એ સ્પા એટલે ડોગને હેલ્થ ચેકઅપ કરવું, એને નવડાવવું, સાયન્ટિફિક બાથ આપવો, ગ્રુમિંગ કરવું, શેમ્પૂ કન્ડિશનિંગ કરવું, હેર સેટિંગ કરવું, માઉથ વોશ આપવો, આઈ ક્લીન કરવી, ઇયર ક્લીન કરવા, નેઇલ ટ્રીમિંગ કરવા, ડેન્ટલ સ્કેલિંગ કરવું, ડેન્ટલ વ્હાઇટનિંગ કરવું, અને એને ત્યારબાદ દર મહિને એમને પણ બ્યુટિફિકેશન કરી અને એ ઘરના સભ્ય તરીકે એને એન્જોયેબલ સ્ટેટસમાં લાવવું, દેટ ઇઝ સ્પા એન્ડ બ્યુટિફિકેશન. ફક્ત ને ફક્ત આખા દેશનું પ્રથમ આઈસીઆરએ બ્યુટિફિકેશન સેન્ટર જૂનાગઢ વેટરનરી કોલેજને, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને, મોતીબાગને આપેલું છે. એવી જ એક નજરાણું એટલે અમારી નવી પશુ હોસ્પિટલ, એને અમે પશુ સારવાર સંકુલ કહીએ છીએ. એ ફરીથી આ 15,000 સ્ક્વેર મીટર ઉપરાંત 4,800 સ્ક્વેર મીટરની સાઉથ એશિયાની સૌથી મોટી પ્રાણીની હોસ્પિટલ જૂનાગઢમાં છે. આ કાર્યક્રમના સંદર્ભમાં જેસીઆઈના ડાયરેક્ટર યતિન કારિયાએ જેસીઆઈની પ્રવૃત્તિઓનો પણ ઉલ્લેખ કર્યો અને વેટરનરી કોલેજ ખાતે યોજાયેલ આ ડોગ શોમાં જુદા જુદા શ્વાન પ્રેમીઓને આવવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ પણ પાઠવ્યા. કે આ જેસીઆઈના કાર્યકરો આ પ્રોગ્રામ સરસ રીતે કરી શકશે. વ્યક્તિત્વ વિકાસની ડાક્સાઈ બેન પણ થોડો પરિચય આપ્યો છે કે આ વ્યક્તિત્વ વિકાસની સંસ્થા છે. ચેરિટી પ્રોગ્રામ તો ઘણા કરે છે, ઘણી સંસ્થાઓ કરે છે, અમે ચેરિટી પ્રોગ્રામ અમે પણ કરીએ છીએ, અને સાથે સાથે ઘણી બધી કોમ્પિટિશન પણ કરીએ છીએ. તો તમે ઘણી વખત જોતા હશો કે ઘણી બધી કોમ્પિટિશન જેસીઆઈ દ્વારા આયોજન થાય છે, એ તો એક રૂટીન કામ છે કે જેનાથી સેલ્ફ ડેવલપમેન્ટ, જે મેનેજમેન્ટ પાવર વધે. આ નાના નાના કાર્યક્રમ કરવાથી જે છે ને એ મેનેજમેન્ટમાં ડેવલપમેન્ટ થાય. પરંતુ અમારી જે મુખ્ય જે ધારા છે એનું જે વિચારધારા છે એક જ છે કે વ્યક્તિત્વ વિકાસ. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિના નિયામક ડોક્ટર પી પટેલે શ્વાન અને માનવી વચ્ચેના સંબંધોને ખૂબ જ ભાવનાત્મક રીતે રજૂ કર્યા. અત્યારે દુનિયાની અંદર 340 જાત બ્રીડ છે એ આઈડેન્ટિફાય થયેલી છે,
3.7 ઇંચ થી લઈ 78 ઇંચ સુધીની લંબાઈ વાળા અશ્વો જુદી જુદી બ્રીડના જોવા મળે છે. 113 ગ્રામ થી લઈ અને 155 કિલો વજન સુધીના જુદા જુદા ડોગ્સ આપણે જોવા મળે છે. કાર્યક્રમના અતિથિ વિશેષ જુનાગઢ રેન્જના IGP ડોક્ટર SP રાજકુમાર સાહેબે જેના આ પ્રસંગે ડોગ શોની અંદર ઉપસ્થિત રહેલા બધા જ ભાગ લેનારા અને દર્શકોને ખૂબ જ અભિનંદન આપ્યા. The importance of learning the dogs have been growing and today I feel if you call them as a pet, it's a misnomer. In fact, they have already become a member of our family. Whoever is having the dog, they are no more treated as a pet. They are part of the family. They are the best playmates for the children and the best pal for the youth and in fact the best protector for the lonely aged people in the house. Roksha Nimitte khas tayar karvama avel બુકલેટને પણ વિમોચન કરવામાં આવ્યું. આજના આ કાર્યક્રમના અધ્યક્ષ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક તેમજ કુલસચિવ ડોક્ટર AM પારખિયા સાહેબે શ્વાન ડોગ શો અને જૂનાગઢની વેટરનરી કોલેજની વિવિધ પ્રવૃત્તિઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું અહેવાલ આપ્યો. ક્વોલિટી એજ્યુકેશન, ક્વોલિટી રિસર્ચ અને ક્વોલિટી સર્વિસીસ ટુ ધ સોસાયટી, એ ત્રણેય બાબતે આ યુનિવર્સિટી છે ખૂબ આગળ વધી રહી છે અને આ યુનિવર્સિટીની અલગ અલગ જે કોલેજો છે એ રાષ્ટ્ર લેવલનું કામ કરી રહી છે. રસ્તો દેખાડનાર, સ્વાસ્થ્ય સંભાળનાર, આપણી જે સલામતી છે, રાજકુમાર સાહેબે બહુ સરસ કીધું કે એજેડ માણસોની સિક્યુરિટી માટે કૂતરો બહુ કામ કરે છે. પાન ધારકો છે, પોતે પાણી રહ્યા છે, એ અહીંયા લઈ આવ્યા છો. જેમને કોમ્પિટિશનની અંદર ભાગ લીધો છે એમને પણ હું બિરદાવ. મિત્રો, નંબર આવે કે ના આવે પણ આવા કાર્યક્રમની અંદર જઈએ તો કંઈક ને કંઈક નવી વસ્તુ જોવા મળતી હોય છે. આ કાર્યક્રમ શું ખૂબ સફળ થાય, સફળતા ઈચ્છું છું અને મને તક આપી એ માટે ટાંક સાહેબ અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. હસ્તો ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરમી ગુજરાત. કાર્યક્રમના અંતે JCI જૂનાગઢ મહિલાના પ્રેસિડેન્ટ જયશ્રીબેન વેકરિયાએ સૌ ઉપસ્થિતનો આભાર માન્યો. મહાભારતમાં જ્યારે પાંડવો સ્વર્ગારોહણ કરે છે ત્યારે યુધિષ્ઠિરની સાથે તેનો પુત્ર પણ સ્વર્ગમાં જાય છે અને ત્યારે ઇન્દ્રલોકમાં એ કૂતરાના પ્રવેશ બાબતે જ્યારે મનાઈ કરવામાં આવે છે ત્યારે યુધિષ્ઠિર કહે છે, અરે જેને મારો જિંદગીભર સાથ આપ્યો છે તેવા કૂતરાને હું કેમ છોડું? તો મિત્રો, કૂતરાની આ સૃષ્ટિ માનવ જાત જેટલી જ જુદી છે અને માનવ જાત સાથે સદાય વણાયેલી રહી છે. આ કૂતરો એ માનવનો વફાદાર મિત્ર છે. આજે દુનિયામાં કૂતરો દુનિયાની આ 340 અજાયબી ભરેલી જુદી જુદી બ્રીડમાંથી જે ભારતના વાતાવરણમાં રહી શકે તેવી કેટલીક કૂતરાઓની પ્રજાતિ આપની સામે પસાર થઈ રહી છે અને એ કૂતરાઓ જુદો જુદો એમનો સ્વાંગ છે, જુદો જુદો દરેકનો માહોલ છે, તેમના મૂડ પણ અલગ અલગ છે, દરેકની ખાસિયતો ખૂબીઓ અને દરેકના ભૌતિક બંધારણ બાંધો એ પણ અલગ અલગ હોય છે. જુદા જુદા હેતુઓ માટે આ જુદી જુદી બ્રીડને વિકસાવવામાં આવેલી હોય છે.